આપનું સ્વાગત છે. પાણીમાં તસવીર બના સકતે હો તો, કલામ કો શમશેર બના સકતે હો તો, કાયર હૈ જો તકદીર પે રોતે હૈ, જૈસી ચાહો વૈસી તકદીર બના સકતે હો તો. આજે આપણે વાત કરી રહ્યા છે કે એવા જ વ્યક્તિની જણે પોતાની ઘણી મહેનત અને ધગસથી પોતાનું નામ ઓટોમોબાઈલની દુનિયામાં જગમગાવી દીધું છે. આજે અતુલ ગ્રુપમાં સીઈઓ તરીકે ફરજ બજાવે છે, જેનું નામ છે અનિલ જોજ. જે આજના યુગમાં હાઈ એજ્યુકેશન મેળવી નોકરી માટે ફાફા મારતા હોય છે અને નાની નોકરી તેમને કરવી નથી હોતી, પણ નોર્મલ એજ્યુકેશન હોય અને એકદમ નાની નોકરીથી શરૂઆત હોવા છતાં પણ પોતાને મહેનત અને નિષ્ઠાથી એક મિશાલ કાયમ કરી છે, જે આજના યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. અનિલભાઈનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. અમને ભણવાનો ખૂબ જ શોખ હતો, પણ તેમના માતા પિતાની પરિસ્થિતિ એવી નહોતી કે તેમને ભણાવી શકે. એમણે મણિનગરથી નરોડા સાયકલ પર જઈ મિત્રોના પુસ્તકો લઈ વાંચતા હતા અને આઈટીઆઈ પૂર્ણ કર્યું હતું. અનિલભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત વગર પગારે કરી. તેમની કાર્ય ઉપરની નિષ્ઠા અને મહેનતથી બીજી કંપનીમાં તેમને 300 રૂપિયાની નોકરી મળી. આ રીતે તેમણે 300 રૂપિયાના પગારથી સફરની શરૂઆત મિકેનિક તરીકે કરી અને આજે અતુલ ગ્રુપમાં સીઈઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ખૂબ જ મહેનતથી આજે તેમણે એવું મુકામ હાંસલ કર્યું જે બહુ જ સન્માન અને ગર્વની વાત છે અને જે યુવાનો માટે પ્રેરણાદાયક છે. કોઈ પણ નોકરી કે ધંધો નાનો નથી હોતો. જો મહેનત અને નિષ્ઠાથી કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે. કહેવાય છે ને કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો. પઢાઈમાં હોશિયાર મારા છોકરાઓ જે એના પોતાના ભાઈબંધના ઘેર ટ્યુશન કરવા જતા, નરોડામાં ટ્યુશન કરવા જતા, સાયકલ પર બે ભાઈઓ જતા, મોટો ભાઈ છે એ અને એ બે ભાઈઓ ટ્યુશન કરવા નરોડા જતા હતા એમના ભાઈબંધની ઘેર. એ ભાઈબંધે બધું શીખવાડ્યું. છોકરાઓ પહેલી પરીક્ષામાં જ પાસ થઈ ગયા અમારા ત્રણે ત્રણ છોકરાઓ. અને ત્યાર પછી છે તો એને એ પાસ કરીને 10 કે 11 પાસ કરીને છે તો પછી એને એ કર્યું, શું કહેવાય, પેલું આઈટીઆઈ કર્યું. આઈટીઆઈ કરી પછી નોકરી નું ચાન્સ મળ્યો. એના પપ્પાના ભાઈબંધના ગેરેજ પાસે તો એ નોકરી કરવા માટે અલ્ફા મોટર્સમાં. ત્યાર પછી જે તો છોકરો કામ કરતો હતો, અમે અચાનક જ ગયા, મારી બેબી ત્યાં રહે છે, એની ઘેર ગયા. પછી ત્યાંથી હું ત્યાં ગયા મળવા બેઠો. એ કે ચાલ આપણે છોકરાને મળી લઈએ, કે તો કે બધું ચાલો કીધું મળી લઈશું, બધું જોડે ગયા છે. તો મારા છોકરાનું મોઢું ના જોવાય એવી મારી પરિસ્થિતિ. ત્રણ ત્રણ ચાર ચાર વખત હું કપડાં છે તો ગરમ પાણીમાં ગોળીને હું તેના કપડાં ધોઉં તો છે તો કપડાં એના ઉજવે નહીં કે એનું મોઢું ના મને દેખાય. અને એ વખતે છે તો એવી પરિસ્થિતિમાં મેં મારા છોકરાને મેં ઓળખ્યું બી નહીં કે આ મારો છોકરો છે કરીને. અને ત્યાર પછી તે દિવસે ચાંદની પિક્ચર ચાલતું હતું. ઘરે આવ્યા અમે ચાંદની પિક્ચર જોયું અને એ મારો બાબો 250 રૂપિયામાં કામ કરતો હતો. એ દિવસ હજી હું કોઈ દિવસ ભૂલતી નથી. અને પેલો ચાંદની પિક્ચર બી હું ભૂલતી નથી. એના ઓફિસમાં જઈને આવી જોયું ને બે જણાના આંખમાં આંસુ આવી ગયા અમારા. અને અત્યારે છે તો એક વખત પોપ્યુલરમાં પછી એનો છે તો નોકરી પર એ ગયો ત્યારે પોપ્યુલરમાં જોયું. એનું ઓફિસ જઈને હું ઠપ થઈ ગઈ. એમ પપ્પાને કહું છું આ કંઈ આપણા છોકરાની ઓફિસ છે. મારા બાપા સમર્થ છે હરિપ્રસાદ સ્વામી. એ સ્વામીજીએ મારા છોકરાને આ સ્ટેટ પર બેહાડ્યો છે અત્યારે હાલને એમાં. અને આટલી સારી જોબ આપી છે. પોપ્યુલરમાં હતો ત્યારે બી એવું છે, 2 વર્ષ સુરતમાં જોબ કર્યો ત્યારે બી એવું છે અને અહીંયા બી એવું છે. અત્યારે અતુલ મોટર્સમાં તો કેટલો કૂદી રહ્યો છે કે એનું કોઈ જોઈ જ નહીં શકતા. બચપન છે સ્ટડી મેં બહુ મહેનત હતા ઓર અચ્છી પઢાઈ કરતા હતા ઓર એસએસસી કે બાદ મેં ઉસકો ક્યા લાઈન દું તો મેં સોચ રહા થા. ઉસકે બાદ મેં મેને ઉસકો આઈટીઆઈ મેં ડ્રાફ્ટમેન મેં કા મિકેનિકલ કા તો કોર્સ રિઝલ્ટ મેં બાય કા રિઝલ્ટ મેં કા તો બાય કા. વો કરને કે બાદ મેં ઉસકો અભી
ये टेक्सटाइल में जो डीजी सेट चलते हैं उस ऑपरेटर के लिए रखूँ या फिर ऑटोमोबाइल का जो है फोर व्हीलर्स का उसके अंदर भेजूँ, वो मैं दिमाग में सोच रहा था। कि मैंने सोचा कि सर्विस वाले टेक्सटाइल मिल के जगह पे उसको ये गैरेज में रखे तो तरक्की ज़्यादा करेगा। उस हिसाब से बाद में फिर मेरा जो फ्रेंड है विमल में मेरा फ्रेंड था, उसके भाई का बड़े भाई का अल्फा मोटर्स करते था, वहाँ पर उनको मैं रोकते रहा, वहाँ पर सीखने के लिए रखा था। तो उसको कोई तनख्वाह देते नहीं थे और बहुत मेहनत किया वहाँ पे उसको सीखने के लिए। सब फॉरेन की गाड़ियाँ वगैरह सब वहाँ पे उसको अच्छा उसको सीखने के लिए चांस मिला। उसको प्रिंटिंग का, डांस का, गाने का, ये जो है ना ये मेरी पूरी कार्बन कॉपी है। मेरे को पेंटिंग का बहुत शौक था, मैंने भी मेरे ऑयल पेंट मैंने घर पे किए हैं और मुझे भी गाने का बहुत शौक था। ये इसको भी वैसा ही मतलब इसको गाने का बहुत शौक, पेंटिंग का नौकरी पर से आने के बाद में सारी सारी रात वो पेंटिंग करता था। वो लाइफ में सफलता मेड़े छे पण क्यांक ने क्यांक पोतानी अंगत लाइफ में सफलता चूकी जाए छे। कॉर्पोरेट लाइफ और अंगत लाइफ बन्ने में सामन सफल रहू मुश्किल हो जे बन्ने बैलेंस करी अने बन्ने में सामन सफलता मेड़े एज साचा अर्थ में सफल कहवाय। परिवार अमरा भूतकाल साथे अने दरेक स्थाने काल्पनिक रीते जोड़ायो होय छे अने भविष्यना निर्माण में ब्रिजनुं काम करे छे। देखिए मैंने जो है 96 में कटारिया ज्वाइन किया था और वहाँ पे मैं एज ए सुपरवाइज़र काम करती थी और ये जो है टेक्नीशियन के रूप में आए हैं। 97 में इन्होंने ज्वाइन किया टेक्नीशियन के रूप में और उस टाइम जो है इनके बड़े बड़े बाल हुआ करते थे तो बस फर्स्ट डे ही जो है कि भाई ये कल से बाल कटवा के आना नहीं तो आना मत यहाँ पर। तो और फिर दूसरे ही दिन ये जो है बाल कटवा के आ गए। तो वो इंसिडेंट ऐसा हुआ कि चलो इन्होंने मेरा कहना माना। उस टाइम में भाई वर्कशॉप में लड़कियों को इतना ज़्यादा वो लोग सपोर्ट नहीं करते थे, पर जैसे मेरे को लगा कि भाई इन्होंने तुरंत मेरा कहना मान लिया किया तो हम लोगों की धीरे धीरे फ्रेंडशिप अच्छी हो गई कि भाई हम दोनों एक दूसरे से सारी चीज़ें शेयर करते थे। ये टेक्नीशियन के तरीके से मेरे को सपोर्ट मिल रहा था उनको और बस ऐसे ही हमारी मुलाकात हुई कि भाई ये है और धीरे धीरे फ्रेंडशिप जो है वो बहुत घर आने जाने में और उसमें तब्दील हुई। उनको सब पता था कि भाई हाँ मेरे घर में सब कैसे हैं। मैं मारवाड़ी फैमिली से बिलोंग करती हूँ तो मैं उनसे शेयर करती थी कि पापा मेरे लिए लड़का ढूंढ रहे हैं, कोई मिल नहीं रहा मैं वर्कशॉप में काम करती हूँ इसलिए कोई तैयार नहीं है मेरे से शादी करने के लिए। तो जो भी रिश्ता आता चाहे कैसा भी हो मैं हाँ बोल देती। तो ये मेरे से बोलते कि क्यों आपने इतनी काबिल आप क्यों ऐसे किसी के लिए भी, तो इनको दुख होता था। तो मैंने कहा क्या हो गया उसको, उस टाइम तक दिमाग में ऐसा कुछ नहीं था कि हम दोनों शादी करेंगे। फिर इन्होंने एक दिन मेरे से बोला कि भाई मैं करना चाहता हूँ, मेरे घर में से अगर तैयार होंगे तो मैं ज़रूर आपको हाँ बोलूँगी। तो बस इन्होंने भी अपने मम्मी पापा को भेजा, मेरे मम्मी पापा से भी मैंने बात की, उन्होंने बात की। फिर मैं तो उनका बहुत डेडिकेशन था, बहुत ही ज़्यादा वो डेडिकेटेडली जो काम करते थे वो भी मेरे को बहुत पसंद आता था और इवन वो दूसरों को हेल्प करने में भी बहुत वो रखते थे। कभी वो खुद का नहीं सोचते कि भाई नहीं क्या होगा। एक बार का इंसिडेंट है कि भाई हमारे जो वहाँ पे बॉडी रिपेयर का काम चल रहा था और वहाँ पे उसमें सिलेंडर में आग लग गई तो सब लोग बाहर भागे और ये अंदर भागे और उसको ऑफ किया। तो ये सारी चीज़ें जो है वो बहुत लगती है कि भाई देखो दूसरों की परवाह करते हैं तो हमारी तो परवाह करेंगे ही करेंगे। अनिल जो एक ऑनेस्टी छोकर हो सिंसियर तरीके काम करते थे मारा त्या लगभग ए पी तो अगर घना भले वर्ष रहो घना क्लोज था અને જે પણ કામ એને સોંપીએ એ પૂરી ઓનેસ્ટાથી કામ કરતો હતો અને રેગ્યુલર ટાઈમિંગથી માંડીને બધી રીતના હું ના હોઉં તો વર્કશોપની જવાબદારી સંભાળે ટાઈપનો એક મારો સ્ટુડન્ટ એ કહેવાય ને ટેકનિશિયન એ કહેવાય એ રીતનું હતું એનું કામ। જરૂર એને ખૂબ જ મહેનત કરી છે અને આગળ ગયો છે અને ડિપ્લોમા કરેલું જાય હતી સારું એનું વર્તન હતું વર્કશોપની બાબતમાં કામની બાબતમાં ઓનેસ્ટી હતી એમની ખૂબ મહેનત કરી છે એમ પ્રાઉડ તો કરું જ છું અને સાથે સાથે
ફેસબુક ઉપર કે એની ઉપર જે પણ વાયરલ સોરી એને એમ કહી શકાય કે ફેસબુક ઉપર કે એની ઉપર જે પણ એની જ્યુરિટના ટ્રાફિકની બાબતમાં એ અવેરનેસ કરે છે કે બાબતમાં હું જોતો હોઉં છું, મને આનંદ થાય છે, ખૂબ ખૂબ આનંદ થાય છે. અને છોકરાઓ જે છોકરાઓ જે અત્યારના જે છે ડિપ્લોમા કે ઓટોમોબાઈલ કરી રહ્યા છે અને આ લાઈનમાં જોડાઈ રહ્યા છે તો ખૂબ ખૂબ ટેકનોલોજી અત્યારે ચેન્જ થઈ ગઈ છે અને જે ખરેખર એનું કારણ પણ બને છે. ટેકનિશિયનના આ બાબતમાં આગળ આવવું હોય તો એ ડિપ્લોમાના માધ્યમથી એટલે ઓટોમોબાઈલમાં જે મેકેનિક તરીકે કામ કરે અને પછી આગળ વધે જેવી રીતના સુપરવાઇઝર થાય, જે અનિલે કર્યું સુપરવાઇઝર, પછી એ વર્ક્સ મેનેજર બન્યું, આસિસ્ટન્ટ બન્યું, વર્ક્સ મેનેજર બન્યું અને આગળ આવ્યો છે સીઈઓ તરીકે. એટલે છોકરાઓ કરી શકે છે, આમાં મહેનતની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગુજરાત ન્યૂઝ, નમસ્કાર.